હેલો મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ગુજ્જુ ઇન્ફોવાલામાં મિત્રો આજે તલાટી તેમજ તમામ પરીક્ષા માટે ઉપયોગી વિજ્ઞાનના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે કે ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ગ્રીન હાઉસ કોના સંબંધિત છે તો વૈશ્વિક તાપમાનમાં વધારો કરે ગ્રીન હાઉસથી શું થાય વૈશ્વિક તાપમાનમાં વધારો થાય બીજો ક્વેશ્ચન જોઈએ કે ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિને શું કહેવાય છે જે ખેતરમાં કામ કરતા હશે તે બધા જાણતા જ હશો કે અનૈચ્છિક એટલે જે વનસ્પતિ ઉપયોગી ના હોય તે વનસ્પતિ અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે તો તેને કહેવાય નીંદણ કહેવાય છે શું કહેવાય નિંદળ હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે મર્ક્યુરી કે પારો કોન્સ્ટેબલ બે હજાર પંદરમાં પૂછાયેલો છે કે મર્ક્યુરી કે પારો સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે હવે સ્વાઇન ફ્લૂનું નામ સાંભળેલું છે અત્યારે બધાએ કોરોના કોરોના વાયરસ કહે છે પણ સ્વાઇન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે એ પણ પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તો તે વાયરસ છે એચ વન એન વન કયો છે એચ વન એન વન હવે જે મધમાખીનું વિષ હોય છે તેમાં કયો પદાર્થ હોય છે મધમાખીનું વિષ મધમાખી કઈ ડે એટલે આપણે થોડોક સોજો આવે છે તો તેમાં કયો પદાર્થ હોય છે તેમાં મેલેટિન હોય છે શું હોય છે મેલેટિન હોય છે આ બધ આ બધા જ ક્વેશ્ચન જૂની પરીક્ષામાં પૂછાઈ ગયા છે જે તમે જોઈ શકો છો હવે નેનો કળનું કદ કેટલું હોય છે નેનો કણનું કદ કેટલું હોય છે તો એકથી સો એમ એમ હોય છે કેટલું હોય છે એકથી સો એમ એમ ખાસ યાદ રાખજો આ આ પણ ક્વેશ્ચન બિનસચિવાલય ક્લાર્ક બે હજાર સોળમાં પૂછાયેલો છે હવે સાતમો ક્વેશ્ચન કે સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે સંગીતનું જે સાધનો બનાવવા માટે પિત્તળ એટલે કે બ્રાસ મિશ્ર ધાતુ વપરાય છે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ કે ઓઝોન સ્તરના ભંગાણ માટે સીએફસી સેમાંથી ઉત્પન્ન થાય છે હવે આ સીએફસી એટલે શું સીએફસી એટલે ક્લોરો ફ્લોરો તે સેમાંથી ઉત્પન્ન થાય છે જે ઓઝોન સ્તરમાં ભંગાણ કરે છે તો તે ઉત્પન્ન થાય છે ફ્રીઝ અને એર કન્ડિશનરમાંથી ક્યાંથી ઉત્પન્ન થાય છે ફ્રીઝ અને એર કન્ડિશનમાંથી એટલે કે આ બે વસ્તુના વધારે પડતા ઉપયોગથી ઓઝોન સ્તરમાં ભંગાણ થાય છે હવે મિત્રો ક્વેશ્ચન નંબર નવ જોઈએ કે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂર હોય છે આપણે સ્વાલંબી પોષણ પદ્ધતિ નથી કરતા વૃક્ષ વનસ્પતિ તે બધા સ્વાલંબી પોષણ પદ્ધતિથી ખોરાક મેળવે છે તેમાં શેની જરૂર હોય છે તો પહેલાં કાર્બન ડાયોક્સાઇડ પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ ચાર વસ્તુની જરૂર હોય છે તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર દસ ભારતમાં ગૃહ વપરાશ માટે એસી વોલ્ટેજનું મૂલ્ય શું હોય છે અને આવૃત્તિ શું હોય છે તો તેનું મૂલ્ય બસો વીસ વોલ્ટ હોય છે અને આવૃત્તિ પચાસ હર્ટ હોય છે આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે જે તમે જોઈ શકો છો હવેનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન અગિયાર કે હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી આ હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી હેનરી કેવનડીસે કોને કરી હતી હેનરી કેવનડીસે યાદ રાખજો હેનરી કેવનડીસ આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે હવે શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે અથવા ઓક્સિજન યુક્ત બને છે શરીરનો કયો એવો ભાગ છે જ્યાં આપણું લોહી શુદ્ધ બને છે અને ઓક્સિજન યુક્ત બને છે તો ફેફસામાં રુધિર શુદ્ધ બને છે આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે જે ખાસ ધ્યાન રાખજો હવે આઇસ્ટાઈનનું ઉર્જા દળનું સૂત્ર શું છે તો એ બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર ક્વેશ્ચન નંબર પંદર છે કે રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલીમર કયું છે રસોઈમાં જે નોનસ્ટિક સાધનો આવે છે જે ચોટે નહીં તેવા તેમાં તે બનાવવા માટે ઉપયોગી પોલીમર ક્યુ છે તો તે પોલીમર છે ટેફલોન શું છે ટેફલોન આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે તો આવા જ વિડીયો અમારી ગુજ્જુ ઇન્ફોવાળા ચેનલમાં મળતા રહેશે જો તમને અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત